પાડીની આઈસીઆઈસીઆઈ બેંકમાં તુર્કી દેશના હોવાની ઓળખ આપી આવેલ એક ઠગ દંપતીએ બેંકની કેશિયરને નોટ બદલવા તથા ભારતીય ચલણી નવી 2000 દરની ચલણી નોટની ચોક્કસ સિરિયલની નોટો જોઈએ તેવી વાતોમાં ભૂલવીને રૂપિયા 1,00,000થી વધુની ઠગાઈ કરી નાસે છૂટ્યા હોવાની ફરિયાદ પાડી પોલીસ મથકે નોંધાઈ છે. પાડીના ખુવારા સર્કલ પાસે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં ફરજ બજાવતી રીણાબેન લાડ ફરજ પર હતી તે વખતે આશરે 40 વર્ષની વયનું એક દંપતી બેંકમાં આવ્યા બાદ પોતે તુર્કી દેશના છે અને તેઓને ડોલર ચેન્જ કરાવવાના છે તેમ કહી કેશિયર રીણાબેને વાતમાં બોલવી હતી. ત્યારબાદ આ ઠગ દંપતીએ ભારતીય ચલણની રૂપિયા 2000 દરની આઈ સિરીઝની નોટો જોઈએ છે તેમ કહી વાક ચાતુર્યમાં આંજી દીધી હતી. કડકડાટ અંગ્રેજી ભાષામાં દંપતીને જોઈ એકદમ અંજાઈ ગયેલી રીણાબેને કાઉન્ટરના ખાનામાંથી રૂપિયા 2000ની ચલણી નોટોનું બંડલ દંપતીને આપી નોટ ચેક કરવા જણાવ્યું હતું. જોકે આ દરમિયાન દંપતી પૈકીના પુરૂષ ઠગબાજે શિફ્ટપૂર્વક 2000 નોટના બંડલમાંથી 52 જેટલી નોટો કાઢી લઈ ફરી પાછું બંડલ કેશિયર રીણાબેને પકડાવી પલાયન થઈ ગયા હતા. જોકે બાદમાં નોટના બંડલની ગણતરી કરતા તેમાંથી 52 નોટ ઓછી નીકળતા કેશિયર રીણાબેને પોતે ઠગાયા હોવાનો અહેસાસ થયો હતો. આ અંગે રીણાબેન લાડે પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ અંગે પાડી પોલીસે અજાણ્યા કપલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.